ડીસા શહેરમાં છેલ્લા 10 દિવસથી ગુનાહિત ઘટનાઓમાં એક બાદ એક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ડીસા શહેરમાં છેલ્લા 10 દિવસમાં અસામાજિક તત્વો દ્વારા યુવતીઓની છેડતી અને લગ્નની લાલચ આપી ભગાડી જવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક ઘટના ડીસામાં બનવા પામી હતી, જેમાં ડીસા ખાતે રહેતા રાહુલભાઈ મનોજબેન દાણાવાટી અને હિતેશ ગોસ્વામી નામના બે શખ્સોએ ડીસામાં એક સગીર યુવતીના ઘરે જઈ મોબાઈલ નંબરની માગણી કરી હતી, જે બાદ સગીર યુવતીની માતાએ નંબર આપવાની ના પાડતા આ બંને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા, જે બાદ યુવતીની માતાએ યુવતીના પિતાને જાણ કરી હતી અને સાંજના સમયે ફરી એકવાર આ બંને શખ્સો સગીર યુવતીના ઘરે પહોંચ્યા હતા. ત્યાં સગીર વયની યુવતી ઘરે એકલી હોય તેની એકલતાનો લાભ ઉઠાવી રાહુલ નાણાવટી સગીર વયની યુવતીના ઘરમાં પ્રવેશીને યુવતીનો હાથ પકડી બળજબરીપૂર્વક છેડતી કરવામાં આવી હતી અને મોબાઈલ નંબર માગ્યો હતો, જે બાદ સગીર યુવતીએ રાહુલ નાણાવટીને ધક્કો મારી ઘરની બહાર દોડી ગઈ હતી. ત્યારે સામેથી તેના પિતા આવતા હતા, તેમના પાસે જઈ સમગ્ર ઘટનાની જાણ કરતાં યુવતીના પિતાએ રાહુલ વણાવટીને ઠપકો આપતા રાહુલ નાણાવટી ઉશ્કેરાઈ જઈ યુવતીના પિતાને ગડદા પાટુનો માર મારવા લાગેલ, તેમજ રાહુલ નાણાવટી સાથે આવેલ હિતેશ ગૌસ્વામી નામના શખ્સે યુવતીના પિતાના માથાના ભાગે તેમજ હાથના ભાગે છરી વડે હુમલો કરી ઈજા કરેલ, તેમજ આ બંને શખ્સો દ્વારા યુવતીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે બાબતે આ પરિવાર દ્વારા ઉત્તર પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવતા ડીસા ઉત્તર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની અટકાયત કરી જેલના હવાલે કરેલા હતા.